દાંતીવાડા તાલુકામાં વીમા વિશે માહિતી મેળવવા ગયેલા ખેડૂત પુત્ર સાથે SBIના મેનેજર દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં છેલ્લા 5 દિવસ પહેલા ભારે વરસાદ થયો હતો, જેના પગલે દાંતીવાડા તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. મગફળીના પાકોમાં ખૂબ જ નુકસાન થતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા હતા, ત્યારે આજ રોજ દાંતીવાડા તાલુકાના એક ખેડૂત પુત્ર દાંતીવાડામાં ચાલતી SBI બેંકના મેનેજર પાસે પાક ધિરાણ દ્વારા જે 2000નો વીમો ખેડૂતોને આપવામાં આવે છે તે ખેડૂત પુત્રએ પણ આ વીમો લીધો હતો. આજ રોજ બપોરના 12 વાગ્યાના સમયે SBI મેનેજર પાસે માહિતી પ્રાપ્ત કરવા માટે ગયો હતો, પરંતુ બેંક મેનેજર દ્વારા ખેડૂત પુત્રને કોઈ જ પ્રકારની માહિતી આપવામાં ન આવી હતી અને બેંકમાંથી નીકળી જવા કહેવામાં આવ્યું હતું અને અસભ્યતાભર્યું વર્તન કર્યું હતું. કોઈ ખેડૂત માર્ગદર્શન માટે બેંક મેનેજર પાસે ન જઈ શકે તેવી હાલત થઈ ચૂકી છે. બોલ. આજે દાંતીવાડા તાલુકામાં આવેલ સ્ટેટ બેંક ખાતે હું અત્યારે અમારે જે હમણાં છેલ્લા 4-1 દિવસ પહેલાં વરસાદ આવ્યો હતો અને એના કારણે અમારી મગફળીમાં 1.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. તે મગફળી તરીને બહાર નીકળી ગઈ હતી, ખેતરની બહાર, અને પૂરી મગફળી બગડી ગઈ હતી. તો હું આજે સ્ટેટ બેંક ખાતે અમે 5 ધોરણનો વીમો લીધેલો હતો તે માટે હું માહિતી લેવા માટે અહીંયા આવ્યો હતો. તો સ્ટેટ બેંકના મેનેજરે અમને ઉભા થઈને બહાર જવા માટે કહી દીધું હતું કે અહીંયા કોઈ પણ પ્રકારનો આવી માહિતી આપવામાં આવતી નથી. તમે રજૂઆત કરી કે જે 2000 રૂપિયા કપાય છે વીમાના, એનામાં એની માહિતી માટે તમે આવ્યા હતા? હા, એ જ માહિતી માટે આવ્યો હતો કે 2000 રૂપિયા જે વીમાના દર વર્ષે કાપી લેવામાં આવે છે, દરેક ખેડૂતો જોડે કાપી લેવામાં આવે છે, પાત્રોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય, અને તેને વિશે આજે માહિતી લેવા માટે આવ્યો હતો કે સર એના માટે શું પ્રોસીજર કરવું પડે. તો સાહેબે મને એમ જ કીધું કે અહીંયા કોઈ પણ પ્રકારની કાપી લેવામાં આવતા નથી, પણ હકીકતમાં કાપી લેવામાં આવે છે અને કોઈ પણ રીતે સાચો જવાબ આપવામાં આવેલ નથી અને મને ઉતારી દેવામાં આવેલ છે કે અહીંયા તો નીકળી જાઓ તમે, અહીંયા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવશે નહીં. સચિન રાવનો રિપોર્ટ, દાંતીવાડા.